નમસ્કાર ખેડૂત મિત્રો, ઓન્લી ખેડૂત હેલ્પમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 9 માર્ચ 2022. આજના મહત્ત્વના હવામાન સમાચાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો જોઈએ આપણે કયા વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. લાઈવ અપડેટ જોવાની છે, કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખેડૂત મિત્રો, ખાસ કરીને તમે એપ્લિકેશનના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો કે વડોદરા આજુબાજુ, દાહોદ, ગોધરા સહિતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં આજે એટલે કે બપોર પછીના સમયગાળા દરમિયાન સુરત, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારો, ડાંગ, વલસાડ, તાપી આ બધા વિસ્તારોમાં અત્યારે સિસ્ટમમાં બતાવી રહ્યું તે પ્રમાણે બપોર પછીના સમયગાળામાં વરસાદી માહોલ જોવા મળશે. રાજપીપળા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે, તે લાઈવ તમે જોઈ રહ્યા છો. આગળ જોઈએ આપણે હવે તો આ રીતે સિસ્ટમ આગળ વધશે અને વડોદરા, દાહોદ, ડુંગરપુર, ઉદયપુર સહિતના ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતાઓ રહેલી છે. તો ગુજરાતના આ સમગ્ર ભાગની અંદર વરસાદી માહોલ જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. વાત કરીએ હવે આવતીકાલે 10 તારીખમાં કોઈપણ વરસાદી સિસ્ટમની મોટી અસર નથી. આ રીતે સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં જોઈએ તો વાદળછાયું વાતાવરણ સુરત, ભાવનગર, અમદાવાદ, વડોદરા, દાહોદ, ડાંગ, તાપી તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જે અહીં તમે લાઈવ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. તો આપણે વાત કરીએ કે ખેડૂતો માટે ચેતવણી પણ આપવામાં આવી છે કે માર્કેટયાર્ડમાં પોતાનું અનાજ, કઠોળ પાક કોઈ પણ ઝણસી પડી હોય તો તેને ઢાંકીને રાખવા માટે હવામાન વિભાગ દ્વારા ખેડૂતોને સંપૂર્ણ રીતે ચેતવણી પણ આપી દેવામાં આવી છે. તો ખેડૂત મિત્રો, આ હતી આજની હવામાન અપડેટ. ફરી વખત મળીશું આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. જય જવાન, જય કિસાન.